નમસ્કાર, કેમ છો? આજે આપણે એકમ 3માં કાર્ડ 4નો અભ્યાસ કરીશું. આ કાર્ડમાં આપણે એક રમત રમવાની છે, જે આપણે અગાઉના છે એ એકમમાં રમી ગયા છે. અહીં આપણે ક, બ, અ અને છ, એ અને આ છે એનો મહાવરો કરીશું. તો ચાલો, અહીં છે એ આપણા બંનેની કૂકરીઓ મૂકેલી છે. લાલ કૂકરી તમારી છે અને આ બ્લુ કૂકરી છે એ મારી છે. અને લઈ લઈ પાસો. તો ચાલો, તમારી વારી છે અને પ્રથમ હું પાસો ફેંકું છું. સફેદ રંગ આવે છે એટલે કે અનેકાનો આ. અહીં છે એ આ ક્યાં છે? અહીં છે. ખૂબ સરસ. તમારી કૂકરીને આપણે આ ઉપર મૂકીએ અને બોલીશું આ. હવે મારો વારો છે. વાદળી કલર એટલે કે બ. અહીં મારે બ. અહીં હું મૂકી અને બોલીશ બ. હવે તમારો વારો છે. ફરી પાછો સફેદ રંગ છે તો સફેદ રંગ એટલે આ. એટલે તીરની દિશામાં અનેકાનો આ. અહીં આપણે મૂકીશું અને બોલીએ અનેકાનો આ. ખૂબ સરસ. હવે છે એ મારો વારો છે. લાલ કલર છે એટલે કે ક. તો આ દિશામાં આગળ વધતા વધતા અહીં છે ક. તો મારી કૂકરી અહીં લઉં છું ક. હવે તમારો વારો આવે ત્યારે તમારે ખુદે છે અક્ષરને ઓળખવાનો છે. ચાલો, વાદળી એટલે બ. ચાલો બોલો જોઈએ મૂળાક્ષર. ખૂબ સરસ. હવે મારો વારો છે. પીળો કલર છે એટલે કે છ. મારે તીરની દિશામાં અહીં જઈ અને છ. તમારો વારો છે. લાલ કલર છે એટલે કે ક. તીરની દિશામાં ચાલો બોલો જોઈએ આ મૂળાક્ષર કયો છે. ખૂબ સરસ. હવે મારો વારો છે. કથાઈ કલર એટલે કે અને એકમાત્ર એ. તો મારે તીરની દિશામાં અહીં અને એકમાત્ર એ. તમારો વારો છે. લાલ કલર એટલે ક. તીરની દિશામાં બોલો જોઈએ મૂળાક્ષરને. ખૂબ સરસ. હવે મારો વારો છે. કથાઈ કલર અને એકમાત્ર એ. તીરની દિશામાં અહીં અને એકમાત્ર એ. તમારો વારો છે એટલે કે લાલ એટલે ક. તીરની દિશામાં તમારી કૂકરી અહીં આવશે. આ મૂળાક્ષરને બોલો જોઈએ. ખૂબ સરસ. હવે આગળ વધીએ. કથાઈ કલર છે એટલે અને એકમાત્ર એ. તીરની દિશામાં મારી કૂકરી અહીં આવશે અને એકમાત્ર એ. હવે તમારી વારી છે. ચાલો, લાલ એટલે ક. તીરની દિશામાં આગળ વધતા વધતા અહીં આવશે. ચાલો અમૂળાક્ષર બોલો જોઈએ. ખૂબ સરસ. હવે મારી વારી છે. કથાઈ એટલે અને એકમાત્ર એ. તો મારી કૂકરી તીરની દિશામાં આગળ વધતા વધતા અહીં છે એ. તો મારી કૂકરી અહીં આવશે અને એકમાત્ર એ. ખૂબ સરસ. હવે છે તમારી વારી છે. સફેદ અને કાનો આ
એટલે તમારી કૂકરી અહીં મૂકશું, ચાલો બોલો જોઈએ. ખૂબ સરસ. અને કાનો આ તમારી કૂકરી અહીં છેલ્લા છે ખાના સુધી પહોંચી ગઈ છે, એટલે અહીં તમે વિજેતા છો. ખૂબ સરસ. અહીં આ રમતમાં આપણે ક બ અ છ અને એકમાત્ર એ અને અનેકાનો આનો છે એ અભ્યાસ મહાવરો કર્યો છે. મજા પડી ને? ખૂબ સરસ. તમે પણ આ કાર્ડને ધ્યાનથી જોઈ અને આવો પાસો લઈ ઘરે તમે આ રમત રમી શકો છો. અને આ રમત તમે ટાઇલ્સ પર પણ બનાવી શકો છો. ખૂબ સરસ.